लग्न न जाने माहौल से परम मित्र मारा आयदन भाई नी फरमाई से एक लग्न गीत नी मजा है सासरी पक्ष में पण मिठास आपे एटले आ गीतमां कड़ीमां एम कहेवायुं छे मुरलियो बैठो गढने कांगरे आपणे न्या मर्यादा हती पहेला मंडपमां एक गोरदंगा सिवाय कोई न होय हवे तो एवुं कांई छे नहीं हवे तो मीडिया वाळान तमने कहूं जमावट थई जाय छे मंडपमां एटली बधी गीर्दी होय छे के आपणे आपणने खंजोळे नथी हकता એટલું તો ટ્રાફિક હોય 10x10 ના મંડપમાં પણ આપણો આધુનિક જે છે જૂના ગીતો આપણા એવા હતા એમાં દીકરાને દીકરીને શિખામણ આપી દેતા આપણે માવડીઓ ગીત ગાતી પહેલા હવે એવા ગીત વયા ગયા છે હા Oh,
પ્રાચીન ગીતો એવા ગવાતા અમુક અમુક ગીતોની અંદર શબ્દ ભ્રષ્ટ કરેલો છે ઘણા ઘણા એમ ગીત ગાતા હોય મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ પણ ઘણા એવું ગાતા હોય શબ્દ ભ્રષ્ટ કરેલો છે કે વર તું જાજે વેવાયુને માંડવે ખરેખર એમ નથી ખરેખર લગ્ન ગીત એવું છે કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વળતા જાજે વેવાયુને માંડવે ઘણા ઘણા એમ કે વર તું જાજે વેવાયુને વર તું અહીંયા દાવાનો જ હોય કારણ કે આ હાથું ગીત નક્કી કર્યું હોય દાવા માટે અમારા ખૂબ સારા કવિ ખૂબ સારા લેખક અને લોક સાહિત્ય અને આશ્ચર્યની વાતો જેના હૃદયમાં ઠાહોઠા ભરી છે એવા ગુલાબદાનભાઈ બારોટ અત્રે ઉપસ્થિત થયા છે એમને જોરદાર તાલીઓના ગણગણાથી આપણે બધાવીએ Thank you.
લગ્ન એટલે બે આત્માનું મિલન એટલે લગ્ન, બે અજાણા પરિવારનું મિલન એટલે લગ્ન, બંનેના આત્મા જ્યારે એક થઈ જાય એને લગ્ન કહેવાય. લગ્ન મંડપમાં જ્યારે હસ્તમેળાપનો સમય આવે છે ત્યારે સર્વસ્વ એમ કહેવાય કે દીકરીનો બાપ છે એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. ખરેખર આ દુનિયામાં શક્તિને દીકરીને જેટલી બિરદાવી એટલી ઓછી છે. સાહેબ, લગ્ન જીવન ટકાવી રાખવા માટે એક જબરદસ્ત મંત્ર છે, એના માટે કોઈ પણ ના આંગણે દીકરી જ્યારે તમારા ઘરની વહુ બનીને આવે, તમારા કુટુંબની પત્ની બનીને આવે, ત્યારે એ કેટલું લાવી છે એ ક્યારે ન વિચારતા, કેટલું છોડીને આવી છે એટલું વિચારજો. કોઈ દી જીવનમાં વાંધો ન આવે. કેટલું બાપને આંગણે મૂકીને આવી છે એ વિચારો. કોઈ દી જીવનમાં વાંધો ન આવે. હું તો કાયમ માટે કહું છું કે દીકરાની વહુ હોય ને, દીકરાની માએ વહુમાં આખા દિવસમાં 3 વાર દાંત કાઢવા, આમ હે 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 કરી લેવાય. હા, આ લગ્ન જીવનની સફળતાની ચાવીઓ છે. હા, હું માએ વહુમાં 3 વાર દાંત કાઢવા ભાઈ આખા દીમાં, અને રાત્રે પોતી વખતે જય શ્રી કૃષ્ણ કરીને હોવું. એટલું જ નહીં, હોવ હોય એને પણ એ ધ્યાન રાખવાનું. હા, હું આમાં 3 વાર એને દાંત કાઢવા જય શ્રી કૃષ્ણ કહેવા. આ જીવનમાં કોઈ દી વાંધો ન આવે. આ લગ્ન જીવન ટકાવી રાખવા માટેની ચાવીઓ છે બધી.